હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન મિત્રો આપણે ફરી પાછા આજે બંધારણના એક નવા ટોપિક સાથે મળ્યા છીએ અને મિત્રો આજનો આપણો ટોપિક છે મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ મિત્રો આપણે ભારતના સંવિધાનના ભાગ ત્રણમાં મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ વિશેની ચર્ચા કરી અને ત્યારે જ મેં તમને કહ્યું હતું કે જેમ આપણને કંઈક અધિકારો પ્રાપ્ત થાય છે એવી જ રીતે આપણી દેશ પ્રત્યેની કંઈક ફરજો પણ હોય છે તો અધિકારો અને ફરજો એ હંમેશા એક સિક્કાની બે બાજુઓ હોય છે ફોર એક્ઝામ્પલ તમને ઘરેથી એક એવો અધિકાર મળ્યો છે કે ભાઈ તમે ભણી શકો છો એમના માટે તમને ઘરેથી કંઈક પૈસા ચૂકવવામાં આવ્યા છે ટૂંકમાં તમારી ફીઝ ચૂકવવામાં આવી છે તો સામે તમારી ફરજ પણ બને છે કે તમે પરીક્ષામાં સારું એવું પરફોર્મન્સ આપો તો આ રીતે અધિકારો અને ફરજો હંમેશા એકબીજાની સાથે હશે અને એ હંમેશા એકબીજાની સાથે હોય તો જ એનો કંઈક મિનિંગ બનશે આપણે મૂળભૂત અધિકારો વિશે તો યાદ રાખજો મિત્રો મૂળ સંવિધાનમાં ક્યાંય પણ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો પરંતુ નાઇન્ટીન સેવન્ટી સિક્સમાં ઓગણીસો ડ્યુરિંગ ઇમરજન્સી આપતકાળ દરમિયાન દેશના મોટા ભાગના જે કંઈ પણ રાજનીતિજ્ઞો હતા એ એવું વિચારતા હતા એવું ફીલ કરતા હતા એમનું એવું મંતવ્ય હતું કે દેશ પ્રત્યે નાગરિકોની કંઈક ફરજો પણ હોવી જોઈએ તો આ બાબતે વિચાર વિમર્શ કરવા માટે ઇન્દિરા ગાંધી સરકારના સમયગાળા દરમિયાન એક સમિતિની રચના કરવામાં આવી અને એ સમિતિ હતી મિત્રો સરદાર સિંહ સમિતિ ખાસ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે તમને પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે ભાઈ કઈ સમિતિની ભલામણને આધારે સંવિધાનમાં મૂળભૂત ફરજો સામેલ કરવામાં આવી તો કઈ સમિતિ સરદાર સ્વર્ણસિંહ સમિતિ હવે સ્વાભાવિક છે મિત્રો કે સંવિધાનમાં સુધારો કરવો છે સંવિધાનમાં કંઈક એડ કરવું છે તો એમના માટે બંધારણીય સુધારાનો ખરડો પસાર કરવો પડશે તો આ માટે ભારતના સંવિધાનમાં ભાગ ચાર સામેલ કરવામાં આવ્યો જેને નામ આપ્યું આપણે મૂળભૂત ફરજો ફંડામેન્ટલ ડ્યુટીસ અને એમના માટે બેતાલીસમો બંધારણીય સુધારાનો ખરડો પસાર કરવામાં આવ્યો એટલે કે સરદાર સુવર્ણસી સમિતિની ભલામણને આધારે બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા ભારતના સંવિધાનમાં ભાગ ચાર અસામેલ કરાયો જેનું નામ છે મૂળભૂત ફરજો હવે સરદાર સુવર્ણસી સમિતિ એમણે માત્ર આઠ જ મૂળભૂત ફરજો સૂચવી હતી પરંતુ સરકારે કેટલી સામેલ કરી મિત્રો દસ જોજો ખાસ યાદ રાખજો આ પણ તમને પરીક્ષામાં પૂછી શકાય છે સમિતિએ તો જ ફરજો સૂચવી હતી પણ સરકારે એમાં બે એડ કરી અને ટોટલ કેટલી સામેલ કરી મિત્રો દસ મૂળભૂત ફરજો સામેલ કરી હવે આગળ જતા એક નવી મૂળભૂત ફરજ આપણે એડ કરીએ છીએ ઓકે અને નવી મૂળભૂત ફરજ માટે આપણે કયો બંધારણીય સુધારો કરીએ છીએ મિત્રો છ્યાસી બંધારણીય સુધારો તો છ્યાસી માં બંધારણીય સુધારા દ્વારા એક નવી ફરજ એડ કરી એટલે કે દસ વત્તા એક એટલે હાલમાં ટોટલ કેટલી મૂળભૂત ફરજો છે મિત્રો અગિયાર મૂળભૂત ફરજો છે હવે શું કહે છે કે ભાઈ મૂળભૂત ફરજોને ન્યાયાલય દ્વારા કાયદાકીય રીતે લાગુ કરી શકાય નહીં યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે મૂળભૂત ફરજોને લાગુ કરવા માટે ન્યાયાલયમાં કોઈ વ્યક્તિ વિરુદ્ધ કેસ કરી શકાય નહીં પરંતુ હા જો સંસદે કોઈ કાયદો બનાવ્યો છે મૂળભૂત ફરજને લાગુ કરવા માટે તો એનું ફરજિયાતપણે દરેક નાગરિકે પાલન કરવાનું રહેશે એટલે કે મૂળભૂત ફરજોને લાગુ કરવા માટે સંસદ કાનૂન બનાવી શકે છે કાયદો બનાવી શકે છે પણ જે બાબત માટે કાનૂન નથી બનાવ્યો કાયદો નથી બનાવ્યો એ બાબતને આપણે ડિરેક્ટલી મૂળભૂત ફરજના આધારે ન્યાયાલયમાં પડકારી શકીએ નહીં મૂળભૂત ફરજોનો વિચાર એ કયા દેશના સંવિધાનમાંથી લેવાયો છે મિત્રો રશિયા એટલે કે યુ એસ એસઆર સોવિયેટ યુનિયન યુએસએસઆર રશિયાના સંવિધાનમાંથી આપણે મૂળભૂત ફરજોનો વિચાર લીધો છે હવે જે મૂળભૂત ફરજો હાલમાં ભારતના સંવિધાનમાં છે એમને આપણે વન બાય વન જોતા જઈએ યાદ રાખજો મિત્રો આ અગિયાર એ અગિયાર મૂળભૂત ફરજો તમારે ડોટ ટુ ડોટ યાદ રાખવાની છે આમાં સમજવાનું કંઈ નથી પણ યાદ તમારે રાખવી પડશે કારણ કે પરીક્ષામાં તમને પૂછાય છે તો જોતા જઈએ એક પછી અ અથવા તો ક નંબરની સંવિધાનને વફાદાર રહેવું અને તેના આદર્શો તેમજ તેની સંસ્થાઓના રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવો આપણે જોઈએ છે ને જ્યાં પણ રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યાં આપણે સ્થિર એકદમ ટટ્ટાર ઊભા રહી જઈએ છીએ તો શું કર્યું આપણે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કર્યો ત્યારબાદ બી અથવા ખ નંબરની સ્વતંત્રતા દરમિયાન આપણા આંદોલનને પ્રેરિત કરતા ઉચ્ચ આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવા અને તેને અનુસરવા મતલબ કે સ્વતંત્રતાના આંદોલનો ચાલતા હોય તો એને પ્રેરિત કરતા હોય એવા આદર્શોને આપણામાં જે છે સમાવી લેવા અને સ્વતંત્રતાના આંદોલનને સાથ સહકાર આપવો સી ભારતનું સાર્વભૌમત્વ ભારતની એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવા દેશની એકતા જળવાઈ રહે એવો વ્યવહાર કેળવવાનો એ માટેના આદર્શો કેળવવાના એકતા અને અખંડિતતાને ક્યારેય પણ એનો ભંગ નહીં કરવાનો ડી દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની ક્યારેય પણ દેશ ખતરામાં હોય દેશ ઉપર ખતરો હોય ત્યારે દેશનું રક્ષણ કરવા માટે હંમેશા આપણે તૈયાર રહેવાનું ઈ ધાર્મિક ભાષાકીય પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદભાવોથી પર રહી ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો તેજી દેવાની મતલબ કે આપણે જ્ઞાતિ જાતિ ધર્મ જે કંઈ પણ ભેદભાવના વાળાઓ ખોલ્યા છે એ બધું બંધ કરવાનું દરેક વ્યક્તિ ભારતીય છે એવું માની અને હંમેશા એકબીજા સાથે જે કહેવાય કે ભાઈચારાની ભાવના કેળવી અને દેશનો વિકાસ થાય એ પ્રમાણેના આદર્શો આપણામાં કેળવવાનું ક્યારેય પણ સ્ત્રીના સન્માનને હાનિ પહોંચે એવું કૃત્ય કરવાનું નહીં આગળ શું કહે છે એફ નંબરની ફરજ આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેને જાળવી રાખો મિત્રો આપણી જે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ અને એમના જે સાંસ્કૃતિક સ્થળો છે સાંસ્કૃતિક ધરોહરો છે એનું રક્ષણ કરવાનું એને જાળવી રાખવાનું આપણો વારસો જે છે આપણા બાળકોને આપવાનો ઓકે એટલે કે એમને સંસ્કારો આપવા જી નંબર જંગલો તળાવો નદીઓ વન્ય પશુ પક્ષીઓ સહિતની જે કંઈ પણ કુદરતી સંપત્તિ અને કુદરતી પર્યાવરણ છે એનું જતન કરવાની અને જીવ પ્રત્યે અનુકંપા રાખવાની દયા ભાવના રાખવાની એટલે કે ક્યારેય પણ કુદરતી જેટલા પણ સ્ત્રોત છે નેચરલ રિસોર્સિસ છે એનો દુરુપયોગ નહીં કરવાનો એને જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો એચ વૈજ્ઞાનિક માનસ માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની જે વર્ષોથી જૂની રૂઢિગત પરંપરાઓ ચાલતી આવે છે એનો ત્યાગ કરવાનો અને જે કંઈ પણ વૈજ્ઞાનિક સંશોધનો છે એને પ્રોત્સાહન આપવાનું અને વૈજ્ઞાનિક જે કંઈ પણ નવા સંશોધનો છે એને આપણા જીવનમાં એક્સેપ્ટ કરવાના આઈ જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવું ક્યારેય પણ ગવર્મેન્ટ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવું નહીં કોમી હુલ્લળો કે તોફાનો દરમિયાન જાહેર સંપત્તિ જે છે એમને નુકસાન નહીં પહોંચાડવાનું અને હિંસા નહીં કરવાની જે રાષ્ટ્રપુરુષાર્થ અને સિદ્ધિને વધુને વધુ ઉન્નત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરો

તો આ જે કંઈ પણ અગિયાર અગિયાર મૂળભૂત ફરજો છે ને તમારે યાદ રાખવાની થશે ડોટ ટુ ડોટ ઓકે કારણ કે તમને અહીંયાથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે તો મિત્રો આ હતો આપણો ભારતના સંવિધાનનો ભાગ ચાર મૂળભૂત ફરજો ફરી પાછા મળીશું આપણે બંધારણના કંઈક નવા ટોપિક સાથે થેન્ક યુ